નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર દાહોદ થી મળી રહ્યા છે દાહોદ ની નેચરલ હેલ્થ ફાઉન્ડેશન ટીમ ના સભ્યો સાપ નો જીવ બચાવવાની સાથે ઈંડાઓ નું પણ જતન કરી જંગલ વિસ્તાર માં મુક્ત કર્યા હતા લીંબુ ફળિયા રહેતા નિવાસી અનિલભાઈ ના ઘર ની પાછળ ભાગ માં સાપ જોવા મળતા જાગૃત નાગરિક કોઈ દાહોદ ની નેચરલ હેલ્થ ફાઉન્ડેશન ટીમ ના સભ્ય મંથન બારિયા હેમંત બારિયા ને જાણ કરતા ગણતરીના ના સમયગાળા માં જ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી સ્પેક્ટ્રલ માદા કોબ્રાને સાથે અગિયાર ઈંડા જોવા મળતા સાપ અને ઈંડાનું સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું માતા કોબ્રા સાપને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યું અને ત્યારબાદ તેના અગિયાર ઈંડા સાવચેતીપૂર્વક બોક્સમાં ભરી નેચરલ ફાઉન્ડેશન ટીમના સિનિયર મેમ્બર સંજય પટેલ ધવલ પરમાર પાસે ગયા અગિયાર ઈંડાઓને અનુકૂળ તાપમાન મળી રહે તે રીતે બોક્સમાં મૂકવામાં આવ્યા હતા જાળવણી કરવામાં આવી અને દસ સ્પેક્ટ્રલ કોબ્રા સાપના બચ્ચા ઈંડામાંથી બહાર નીકળી આવ્યા હતા તેને સાવચેતીપૂર્વક જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યા હતા Thank <laughs> you.